પંચમહાલ જિલ્લાના શહેરા લુણાવાડા હાઇવે માર્ગને અડીને આવેલા હાંસેલાવ ગામના પાટિયા પાસે આવેલા કરિયાણાની દુકાન તેમજ મોબાઈલની દુકાનને શનિવારની મોડી રાત્રિએ ચોર ટુકડીએ નિશાન બનાવીને ચોરીને અંજામ આપ્યો ચોરી કરવા આવેલા ચોરોની નજર સીસીટીવી કેમેરા પર જતા કેમેરાને તોડી નાખ્યા ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરીને ચોર ટુકડી આ બે દુકાનમાં પ્રવેશ કર્યો બાપા સીતારામ કરિયાણાની દુકાનમાંથી તેલ ખાંડ સહિત જીવન જરૂરિયાતી વસ્તુઓની ચોરી કરી ત્યારબાદ આ દુકાનથી બે દુકાન છોડીને આવેલા પવનપુત્ર મોબાઈલની દુકાનને પણ પણ આ જ રીતે શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો નાના મોટા મોબાઈલની ચોરી કરવા સાથે રોકડ રકમ તેમજ બેંકની પાસબુક કોમ્પ્યુટર સહિત પ્રિન્ટરની ચોરી કરી ચોરોની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ બે દુકાનના એલઈડી ટીવી સાથે સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ચોર ઇસમો લઈ ગયા સવારમાં કરિયાણા દુકાન માલિક બળવંતભાઈ બારિયા અને મોબાઈલ દુકાનના માલિક કમલેશભાઈ બારિયા પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થતાં પોલીસે જાણ કરી હાલ તો લોકડાઉન ની પરિસ્થિતિ વચ્ચે તસ્કરીઓ ચોરીને અંજામ આપતા ચકચાર મચી છે પવનપુત્ર મોબાઈલ શોપ અને બાપા સીતારામ તે દુકાન ની અંદર ચોરી કરવામાં આવેલી છે આ બંને દુકાનો એક કેમેરા થી સજ હતી એકદમ ટોપિંગ ચોરી કરવામાં આવેલી છે આ દુકાન ની અંદર સીસીટીવી લગાવેલા હતા તે પણ ચોરી કરીને લઈ ગયેલા છે પવનપુત્ર મોબાઈલ શોપ છે તે આગળ અહીંયા આગળ એન્ડ્રોઈડ મોબાઈલ હતા બધા હતા જે સાદા ફોન હતા તે પણ લઈ ગયેલા છે અને જોડે જોડે ગ્રાહક સેવા કેન્દ્ર બી છે તેની અંદર બી ચોરી કરવામાં આવેલી છે બાજુ અમારા અંકલની દુકાન છે બાપા સીતારામ તેની અંદર બી કિરિયાણા સામાન હતો જીવન જરિયાતર વસ્તુ હતી તે પણ લઈ જવામાં આવેલી છે ડીવીઆર તે બી તે ઉપર મતે લઈ ગયેલા છે અહીંયા મોબાઈલ પવનપુત્ર મોબાઈલ શોપ છે ત્યાંથી પણ લઈ ગયેલા છે

તેલ કરિયાણું જેવી આઈટમો રાતના સમયે તસ્કરોએ ચોરી કરેલ છે અને દુકાનની અંદર સજ્જ જે કેમેરા છે તે કેમેરામાંથી કેમેરા પણ એલસીડી પણ આ લોકો ઉઠાઈ ગયેલા છે તો હું પોલીસ સ્ટેશનથી પણ લેખિત જાણ કરું છું કે આ આ જગ્યા પર અમારી દુકાનો આગળ એ પોલીસ પોઈન્ટ મૂકે તે હું સૌને જાણ કરું છું રીતેષ દરજી ટીવી ન્યૂઝ પંચમહાલ